ટાઈમ ગુજરી ગયો, 10 દિવસ પસાર થઈ ગયા. આ 10 દિવસની અંદરમાં જેટલી મજલિસ મને મળી, 10-10 મિનિટની, આખું મકસદે ઇમામ હુસૈનના બારામાં જેટલું મારાથી પગાનું એટલું હું તમારી સમક્ષ પેશ કર્યું. શું શું મારિફત હતું અલ્લાહનું, શું કરબલા આપણને શીખાયું, શું છે અઈમ્માની મારિફત. આજે કોન્ક્લુઝિયોમાં, કારણ કે મારી આજે છેલ્લી મજલિસ છે, યાની કોન્ક્લુઝિયોમાં આપણે કહીશું કે બે ઘ્યુમે રાખે, કે ને ફ્રાન્સીમાં બે ઘ્યુમે, કે અંતર પારોન્તેઝ રાખે. પહેલો પારોન્તેઝમાં હુસૈન હોય ને છેલ્લા પારોન્તેઝમાં પણ હુસૈન હોય. આ હું નથી કહેતો, હદીસમાં છે કે જો તમારું નામ ઇમામ હુસૈન સાથે મળી જશે એટલે નજાત. પૈગંબરની હદીસ છે, ઇમામોની હદીસ છે, રસૂલે ખુદાથી લઈને બારમા ઇમામ સુધી, આજ સુધી આપણા બારમા ઇમામ ઇમામ હુસૈનનો ગમ મનાવે છે. તો આપણે શું ના મનાવવું જોઈએ? આઝાદારીમાં ના આવવું જોઈએ? એમ ના કે 10 દિવસ મોરમના થઈ ગયા તો હાલો આપણું જિમ્મેદારી તમામ, ના. આખું વર્ષ છે જે આપણા સામે. શું ચેન્જમેન્ટ ઓલા પોતે પણ તૂત લાને માશાલ્લાહ અલહમદુલિલ્લાહ. તમે આપની જમા તકલીફ મોટી છે, આપણી પાસે આલિમ દીન છે, અહીંયા મોજૂદ છે, મજલિસ હોય, આવો દોગતા દોગતા આવો કે આ ઇમામ વાગો યતીમ ના થઈ જાય, કે આ ઇમામ વાગો કયામતના દિવસે શિકાયત ના કરે કે મારા પાસે કોઈ નહોતો આવતો. હતા એમ નતા કે નથી, આપણે છે ગામમાં ને આપણે નથી આવતા. આજે થાકી ગયા, બાના 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 મોલાનાની મજલિસ હતી, પછી મોલાના આ વખતે એક મજલિસ તો પકશે. બહાનાના બારામાં પોતે કીધું છે, એ આપણો મોટો પ્રોબ્લેમ ખબર શું છે? બહાના બહુ આપણે પોતપોતે ગોતે છે. એક થાકનો બહાનો, પછી કાંઈ ના હોય તો બાયગીનો બહાનો. ઓલાદને તો મેં સમજાવ્યું છે, ખરેખર મદ્રેસો મને એક ફેર મોકો મળ્યો, એ લોકોને મજલિસ ટૂંકમાં એ લોકો અમને કહી હતી એ લોકો સામે, તો એ લોકોને એ જ સમજાવ્યું હતું કે તમારા માવતરને તમે કહેશો ને તો સગમના માટે તમારાથી માવતક સગમાં સે બધું. આપણે માવતક શું થઈ ગયા ખાસ મારફતે હુસૈન આપણામાંથી ખબર ક્યાં હેઠળ સમજમાં નથી. આપણે આ રસ કરી છે ને આપણી ઓલાદ જાગી છે. એટલે જન છે લાંબા શું છે એટલે જન ના. આજે તો જુમાનું ખૂતબુ છે, એવા મોકા ઉપર આવી ગયા. જુમે રાતની મજલિસમાં નથી આવતા આપણે. ત્રીસ તો આપણા મગમ જેટલા આપણા માટે કરી ગયા હતા જુમેઘાતમાં, આપણે લોકો માટે આપણે દરેક જુમેઘાતના આપણે લોકોને યાદ કરીએ છીએ ને એ મજલિસને આપણે મેગમ રહી જઈશ એ મજલિસમાં છે કે નહીં. એમાંય આપણે એક્સક્યુઝ ના કે આજે હું નહીં આવું. ખેર મારો મોજું જ રહી નથી, મારો મોજું છે ઇમામ હુસૈન. કે આપણે જિંદગીમાં આપણું નામ હુસૈન સાથે મલાવી ગયે. આપણે જન્મે ત્યાગ આપણે શું કરે છે, એક શું કે છોલું ગોગ આપે ને ગગસુંદી મોલાના, હા ગગસુંદી આપણે દે ને, ગગસુંદી સાથે પણ ખાકી શિફા મલાવીને આપણે બચ્ચાઓને આપે. અને ગુજરી જાય ત્યારે શું રાખે છે આપણે કાંફુક સાથે, એ જ ખાકી શિફા તસ્બીની રૂપમાં આખી ખાક પોતે રાખી દે છે. શેના માટે રાખે છે આપણે? શેના માટે ખાકી શિફા જે કરબલાની ખાક છે, ઇમામ હુસૈનની કબરની જે ખાક છે એ રાખે છે આપણે? કારણ કે આમાં પણ વાં પણ નજાત છે આમાં. અને જિંદગીમાં જો બચ્ચો જન્મશે ને એને આપશો ને એને આખી જિંદગી સફળતા છે. એટલે આપણે ખાકી શિફા રાખે છે. થ્રી એક્ઝામ્પલ તો ખાકી શિફા એ નીકળીશું ના કરું છું આપણે ખાક. હા એક બાબા છે પલંદ સલવાત, તમને ખબર છે આ જે જાનવર છે ને, ઓલા વેશી જાનવર છે, ડોમેસ્ટિક પાગેલા ના કહીએ આપણે, મિંદ્રી ને બિલાડી ને આપણે પાગે છે ઘરમાં, એ ના વેશી, ઓલા લિયોન ને ટીગર ને બસ કરબલાના મેદાનમાં પણ હતા એવા એવા જાનવરો, એ પણ ઇમામ હુસૈનનો એહતરામ કરે છે, એ પણ મારફતે હુસૈન રાખે છે. આપણે ઇન્સાન થઈને હું વપાસ કોમ્પારે ઓઝ એનિમો, એનિમો ડોમેસ્ટિકની વાત નથી કરતો, હું વપાસ કોમ્પારે ઓઝ એનિમો. આપણે ઇન્સાન થઈને આઝાદારી ઇમામ હુસૈન હોય તો આપણે વાંસો દઈ ગયા છે. તમને ખબર છે કરબલાના મેદાનમાં રિવાયત છે, બની અસદના કુટુંબ, અસદી કે આપણે લોકો અમને અસદી કુટુંબમાં જરા શહાદત થઈ ગઈ એના પછી સામે ગરીબા પછી 2-3 રાત શહાદત પછી આવો કે આપણે ચોથા ઇમામ આવે મોજીઝાથી ઇમામ હુસૈનને દફનાવવા માટે, ને આવો કે આ યઝીદી કાફલો ધેપાક થાય
કુફા ને કુફાથી શામ એના વચમાં એ લોકો છે ને એક આદત હતી. આપણે કેમ છે આપણે સવારના 4 વાગે ખબર ને કે છે તમારા બજારમાં તમે ના ન ખબર તો બધે બજારમાં જતા હોય માલ લઈને, ચાલો ગામડા ગામડેથી આવે ને બજારમાં માલ વેચવા જાય. એવી રીતના જ અસદી જે કુટુંબ છે ને એ લોકો પેગી ફેગીમાં ગયા હતા કરબલાનું. એ લોકો જંગલ હતું કરબલા, અહીંયાથી વટાવવું ખબર ગામમાં જવા માટે એ લોકોનું બધું સામાન લેવા માટે 2-3 દિવસ છે ને. એ લોકો કે હાલો હવે તો આપણે નીકળે પાછું ધંધો બિઝનેસ સવારના નીકળે, સવારના 4 વાગે શું જોઈ છે ખબર? લાશ હુસેન પહેરી છે ને એમાંથી નૂર નીકળે છે, લુમિયર લુમિયર આસમાન સુધી જાય છે ને. એ લાશ હુસેન ખબર છે કોણ કેવું છે? જાનવર કહું છું, હજી કહું છું, ઓલા જાનવર ના જે આપણે કહે છે મિંદગી ને આને ના, વેશી જાનવર ના, ઓલા પ્રેમો ફેરોસ આમ ઇન્સાન ને ખાઈ જાય, જીવતા હોય કે મરેલા હોય ખાઈ જાય ના, એ પણ રગે છે ઇમામ હુસેન ને સર ઝુકાવીને. ને આપણે ઇન્સાન નામે હુસેન જ એક ગમ છે. કરબલાનો વાક્યો કરબલા આવી જાય, સકીનાનું નામ આપણા સામે આવી જાય, બસ ખલાસ, એક આંસુ બહાવી ગયો નજાત. તેના દક્ષ જેટલા આટલા 9 દિવસ છે 10 દિવસ છે હું તમારી સમક્ષ, જેટલી મને મજલિસની તોફીક મળી મોલાના સાથે હું કીધું હતું ને એનું કોમ્પ્લેમો અત્યારે મજલિસમાં એ જ તમારી સમક્ષ હતું, બીજું કાંઈ નહોતું. બસ એ જ આપણે જો એમાં જ હાલશું ને સશિફી que ce soit les vieux, apprenez aux enfants. Les enfants, apprenez aux parents. Papa n'a dit, mais c'était notre zéro. Non, papa, allô. Imam Hussein n'est pas allé, c'est une école aussi, on va apprendre beaucoup de choses. Bien sûr qu'on apprend beaucoup de choses ici. Ah, c'est ça, on trouve que n'est pas allé, c'est ça. C'est un cadre et nanou, c'est moi. Et puis, j'ai un excellent exemple de Tamari Shamak, c'est un bon élément, ouais. આપણે કહે ને એક વાક્ય મને યાદ આવ્યું ના એ વાક્ય વિતર દેશ કરો, એક વાક્ય મને યાદ આવ્યું કુવેતમાં. કુવેતમાં એક શખ્સ હતો આમ ગાર્જિયન, શું હતો ગાર્જિયન, આપણા ગાર્જિયન છે ને આ નીચે એવી રીતના એક ગાર્જિયન હતો, કામ કરતો હતો મજૂરે. હવે કુવેતી પૈસામાં બધે કમાતો હતો, જો કશું લે ખુદાના દિશ છે, કામવાળાને પણ સરખું પગાર આપજો, જેવું કામ કરતા હોય એવું એવું પગાર હે. યંત્ર પાકો તો સીમાં મોજું જરાય નથી. આ એક જ વાક્યો એ કામ કરતો હતો, પોતે કામ કરતો હતો. ખરેખર વાત છે હું તમને નામે દઈશ પછી જગ્યાનું, મને યાદ આવ્યું અમને એટલે બેટર એ પેશ કરો, આપણે ટાઈમ ઓછો છે. પોતે કામ કરતો હતો, થોડા ઘણા પૈસા મળતા હતા એને, થોડા ઘણા પૈસા મળતા હતા, પોતે પૈસા ભેગા કરતો હતો. એને સમાચાર મળ્યા, જ્યારે એના પૈસા ભેગા થઈ ગયા એને સમાચાર મળ્યા કે જે ઘરનો માલિક છે એ નાની મોક્ષો ધોતે ગાય વેચે છે. હવે મોક્ષો ધોતે ગાય આપણે કોઈ કહેવા આવે, હસતેનભાઈ તમને કોઈ કહેવા આવે કે મોક્ષો દત્ય ગાય વેચવાની છે તો આપણે તો દોગતા દોગતા જઈએ મોક્ષો દત્ય ગાય જગ્યા બનાવવાનું. ઓટલો ને ગોટલાની વાત આવી ગઈ ને બોલાના, શું છે ગોટલા પછી ઓટલો કે ઓટલો પછી ગોટલો, એવું કઈ છે આપણા ગુજરાતીમાં કે જગ્યા હશે તો પેટ ભરાશે તો શિષ્ય, જમીન હશે તો જગ્યા મળી ને બનાવવાનું, પાછું પૈસા ભેગા કરવાની કોશિશ કરો પોતે જરા જરા પૈસા મળ્યા, જરા જરા ગાગધ્યા હતો ગાગધ્યા સેમ્પલ ગાગધ્યા એ જગ્યા લીધો, આસ્તે આસ્તે પોતે ઘર બનાવ્યું મકાન બનાવ્યું. તમને ખબર શું કહેવાય મકાનને શું કહેવો પોતે? વકફ કરને ઇમામ હુસેન માટે. સો સંધીઝોની મોગની વાત છે, પોતે એ મકાનને ઇમામ બારગા બનાવ નાખ્યું. આજે પણ એ મકાન ઇમામ બારગા કુવેતમાં છે, એનું નામ છે ઇમામ બારગાએ જુમેદા, એનું નામ હતું જુમેદા. તમે જો કેવી રીતના એનું નામ આવી ગયું અને એના મોર કેવનું નામ છે ના, હુસેનિયત જુમેદા છે નામ ઇમામ બારગાનું, હુસેનિયત જુમેદા એનું નામ છે. કે ના સાથે મળેલું આજે ઇમામ હુસેન સાથે, હુસેનિયત અરબ દેશમાં કહે કે ઇમામ બારગા એટલે હુસેનિયત કહે લોકો. આજે ઇમામ હુસેનનો નામ એ જુમેદા સાથે છે. એ સેમ્પલ ઘર જ્યાં તો જ્યાં જ્યાં આપણે તોફીક મળે કે આઝાદ આવેમાં આપણે આપી શકીએ કે આપણું નામ આપણા ઇમામ સાથે આવી જાય. ને જી તે પા ગઈકાલે જે આપણે આ મોસીમ અદા છે યા હુસેની ફન ખોલ્યા હતા, માશાલ્લા છે ભ્યા આપણું નામ મળાવે છે આપણે ઇમામ હુસેન સાથે. મોલાના આખું બયાન કરી રહ્યા બાગામાં કોલી ફાસિલ ખબર છે, એક ઓકફિલીના આપણને બારે જઈને દેખાઈ ગઈ ને આપણને એમાં નેક તોફિક મળે કે આપણે ઇમામ હુસેનના નામથી ને બીબી સકીનાના નામથી આપણે આ ઓકફિલીનામાં એ દેખાય એ ફોપા ફેર માગશો કે પાછો પગ ને પાછળ ના રાખો. આલિયા લાવો મોતરે શીખો ઇમામ હુસેન શું શીખાડી ગયા છે આપણા ઇમામ સેપાસોલમાં આપણા અખલાકમાં જ સાગો રાખો નથી આપણા કામ એ દેખાડે આપણે એવા
ઓકે, અખલાક હોય, આપણે સભ્યતા, એતરામ, બધું મોતરે ઓછી. પૈસા રાહે હુસેનમાં દેવા માટે 10 ગુના વધારે મળશે. હું નથી કહેતો, ઇમામ પણ નથી, અલ્લાહ સુબહાનહુ તઆલા પોતે કહે છે. ધોની હું વોયે એમ કીધું કે આમાં જરાક સારું બનશે કે હું આ ચીજમાં દઈશ કે ના, આ મસ્જિદમાં મને દેખાય છે કે આ ચીજ બરાબર નથી, આ રાખવાનું છે, એકવાર જૂતે ભૂખે બધે આવી શકે. ફેટ લો અને સારામાં સારું બિઝનેસ અહીંયા છે, એકના 10 મળે છે. હું એક ધંધો નથી જાણતો કે એકના 10 મળતા હોય. હવે તમને કાંઈ મળતું હોય તો એવું નહીં તો 10 આમ કે છે 10, પણ એકના 1000ના શું લાખો મળે. કોઈને કોઈને પ્રેમો પૂછવું હોય ને મા પાસે પ્રિવેમાં આવીને પૂછજો, હું તમને કહીશ કે કેટલું દેશે મામ. મા પાસે ટાઈમ નથી કે હું આખું વાઇસ કરવા જાઉં, આખું કહેવા જો કે કેવી રીતના દે છે નો છે પાલતો. પણ કોણ ગુજર જે મોન્ટ ઓપોર્ચ્યુનિટી એમ ના કે આ લોકો જેટલા બુઝુર્ગ છે એ લોકો તો દે છે. નૂલે રન એમ નથી કે આપણે પૈસા જ તાકાતે દો. આપણે જોતા હતા કે અહીંયા તાબૂત બને છે કે આપણે તાજિયા બનાવતા હતા, વને ઇમામ હુસેન નું છે. આપણે પાસે આ હસનેન ભાઈ છે ને, ઓલી ઝૈદા આંટી છે ને, કરી નાખશે, બતાવી નાખશે, તો કમથી થાય છે, કરવાય દે ને. અમે તો નથી આવતા ના, તો મોંધેલો અમે કઈ મદદ કરી શકીએ તમારે? પછી જો એ લોકો કે ના છે કે બહુ જાજા છે, એ બીજી વાત છે. મેં ધો મોંધે છેલ્લે કઈ ના તો કઈ ના તાપી તો સાફ કરો. ફેટલો કેટલું સવાબ નું કામ છે. એક બાવા છે બલંદ સલવાત, આજનું મસાહેબમાં હું જોગ દઈશ તે બીબીને જે શામે ગરીબાની રાતમાં કગબલાન જંગલમાં કઈ ગોતી રહ્યા છે. ગોતે છે, બાબા બાબા તમે ક્યાં છો? પુકારે છે બીબી સકીના, જે બાપાના સીના ઉપર સુવા વાગે હોય, જેના બાબા હુસેનના સીના ઉપર સુવા વાગે હોય ને, કેવું થયું છે એક રાજ્યના બાબાના સીનો નિયમ આવ્યો હોય. બીબી સખીને આખા જંગલ કરબલાના જંગલમાં ગોતે છે ને, એક બે સર લાશ છે, ત્યાંથી બે હાથ બલન થાય છે. સખીના બાબા યાં છે, અહીંયા બાબા યાં છે. હજી એક ફેરે સુઈ જા બાબાની સીનામાં, પછી કાલથી તો બાબાનો સીનો નથી. હાય હું કહીશ, બીબી સખીના સીનો નથી બાબાનો, પણ એવા એવા બીબી સખીના તમને મંજર જોવામાં આવશે કુફાથી શામ, અને શામથી જેવી રીતના તમને બાજારમાં લઈ જવામાં આવશે. અહી સકીના તમને કેદ કરવામાં આવશે અહી સકીના, અને વાત તમારી શહાદત થશે સકીના, તમને તમારા પાસે કફન હશે. અને ચોથા ઇમામ કહે છે, જ્યારે મેં મારી બહેન સકીનાને દફન કર્યા હતા ને, ત્યારે એના કપડા સાથે એનો જિસ્મ અને ટુકડા ટુકડા આવી જતા હતા. એવી રીતના બીબી સકીના ઉપર જુલમ કરવામાં આવ્યું હતું, એવી રીતના સકીનાને બાંધવામાં આવ્યું હતું. ક્યાંથી ક્યાં તમને ખબર છે? કરબલાથી કુફા, કુફાથી શામ. કેટલી દૂરી છે, આખો રસ્તો બીબી સકીનાને છેલ્લે બાંધવામાં આવ્યું હતું. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન.